Therefore, there is danger. So, that is very sensible and willing. એક તરફ જ્યાં ભારે વરસાદની આગાહી છે તે વચ્ચે રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો. રેસક્રોસ કાલાવડ રોડ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી માહોલ જામ્યો. કેકેવી હોલ, જામનગર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડતા સમગ્ર જે વિસ્તાર છે ત્યાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ અને પાણી જ પાણી થઈ ગયું. કેસરિયા થી મન જોગી થયું રે, દિલ ઝુમે જુઓ મતમસ્ત થયું રે. કેસરિયા થી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ, બોલો જવાન કેસરી. તો હવે જુઓ આ દ્રશ્યો. માત્ર 1.5 ઇંચ વરસાદમાં રાજકોટના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ દશા છે રાજકોટ શહેરની. વહેલી સવારથી ઉકળાટ બાદ રાજકોટ શહેરમાં મેઘરાજા છે તે વરસી રહ્યા છે. આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના જે રેસકોર્સ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ જે વરસાદ છે તે વરસી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી રાજકોટ શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે અને આજે વહેલી સવારથી જ ભારે અસહ્ય ગરમી અને ઉકળાટ જોવા મળ્યો હતો અને ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અત્યારે મેઘરાજા મન મૂકીને રાજકોટ શહેરમાં વરસી રહ્યા છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે અને તેની સીધી અસર છે તે અત્યારે રાજકોટ શહેરમાં જોવા મળી રહી છે. રાજકોટ ઉપરાંત જે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ આજ સવારથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે લોકોએ જરૂરથી ગરમીથી રાહત મેળવી છે. આ સિઝનના પહેલા વરસાદ છે અને તેને કારણે લોકો પણ આ વરસાદનો આનંદ છે તે લઈ રહ્યા છે. જો કે ક્યાંક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. અત્યારે જે પ્રકારે આકાશી વાતાવરણ જોવા મળી રહ્યું છે, મેઘાડંબર જેવી સ્થિતિ છે તે જોવા મળે છે, તેને જોતા જરૂરથી એક ખુશીનો માહોલ છે તે જોવા મળ્યું છે અને હજુ પણ વરસાદ સાંજ સુધી વરસે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે. સમયસર વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશી છે તે જોવા મળે છે અને અત્યારે જે પ્રકારે જે મુશળધાર વરસાદ રાજકોટ શહેરમાં વરસ્યો છે તેને કારણે વાતાવરણમાં ઠંડક પડી છે, સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ગઈ છે, જેને કારણે વાહન ચાલકોને ક્યાંક હાલાકી છે તે પણ પડતી જોવા મળી રહી છે. અત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9. તો સંવાદદાતા મોહિત વધુ વિગતો આપી રહ્યા છે. મોહિત, આ તો શરૂઆતનો વરસાદ છે અને મેઇન રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે મોહિત. પણ એના જે રીતે રાજકોટ શહેરમાં આજ સવારથી જે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી અને બફારાનો લોકો સામનો કરી રહ્યા હતા અને અચાનક જ વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો. 1.5 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેને કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે ક્યાંક પાણી પાણી જોવા મળ્યા હતા. સૌથી જે વધારે પાણી છે તે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જે પાણી છે તે જોવા મળ્યું હતું. જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તાર હોય, રામાપીર ચોક વિસ્તાર હોય, આ ઉપરાંત જે અયોધ્યા ચોક વિસ્તાર હોય, દરેક જે વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાયા હતા. જોકે વરસાદે વિરામ લેતા આ પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ રાજકોટ મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી જતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સામે આવે છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જી દેખો, આભાર મોહિત. શરૂઆતના વરસાદમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે. કાલાવડ રોડ હોય, 150 ફૂટ રિંગ રોડ હોય, યાજ્ઞિક રોડ હોય, વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. Yeah, I'm going to go to the next one.